નડિયાદમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના વિરોધમાં ચરોતરના હરિભક્તોએ રેલી યોજી હતી. સાથે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી નવતમ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે હરિભક્તોએ કલેક્ટર કચેરી આગળ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવી વડતાલ ખાતે ખોટી ફરિયાદ રદ કરવા માંગણી કરી રોષ ઠાલવ્યો હતો. સ્વામિનારાયણ સિદ્ધાંત પક્ષના ભક્તો દ્વારા ખેડા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, સાથે લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા અને જવાબદારોને સજા આપવા માંગ કરવામાં આવી. સંપ્રદાયના સંત અને પૂર્વ ચેરમેન નવતમ સ્વામીને સંપ્રદાયમાંથી દૂર કરવાની પણ માંગ કરાઈ રહી છે. દિવસે ને દિવસે ભક્તોમાં વધી રહ્યો છે આક્રોશ. હરિભક્તો વિરુદ્ધની ફરિયાદ રદ કરવા પણ માંગણી કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર. નડિયાદમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના વિરોધમાં ચરોતરના હરિભક્તોએ રેલી યોજી હતી. આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નવતમ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હરિભક્તોએ કલેક્ટર કચેરી આગળ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવી હતી. અત્યારે આજે આવેદન પત્ર આપ્યું એ માંગણી છે કે આ લંપટ સાધુઓ આ તો બધી નાની માછલીઓ કહેવાય, મોટા મગરમચ્છો બાકી છે, એ બધાને જો આને પકડે તો એમના બધાની ઉપર આવે એવું છે, એટલે આ લોકો એમને દબાઈ રહ્યા છે. બીજી વસ્તુ કાયદા કહેવાતા રાકેશ પ્રસાદ આચાર્ય છે, આઠ આઠ વર્ષ વરાળા દીક્ષા આપી દે છે અને એને જેને કંઈનું ભાન હોતું નથી એને દીક્ષા આપીને પછી આ મોટા થાય એટલે આ ધંધા ચાલે છે. દરેક પ્રાઇવેટ સંસ્થાઓ, ગુરુકુળો, દરેક વસ્તુની અંદર આ રીતે ચાલી રહ્યું છે અને આ ટ્રસ્ટ, આ સંસ્થા કોઈ જાતના એ લોકો સામે પગલાં લેતી નથી, કારણ કે એમ તો બધાની નીચે રહેલો છે. ધ્યાન આપવાનું કે આ સાધુઓ જે ખરાબ કૃત્ય કરે બધા સાધુ નહીં કરતા, 100% 15% સાધુ એવા હશે કે ગુંડા કરતા ખતરનાક છે, એમ અબ્દુલ લતીફ કરતા. જ્યારે સમાજના સુધારવનારા સાધુઓ આજે આવું કરતા હોય તો આજે સમાજે ભેગા થઈને અમારે સાધુને સુધારવાની કરવું પડી છે. એમને ભગવું પહેરવાની કોઈ જરૂર હોતી નહીં, અમારે ભગવા પહેરીને અમારે જ એમને સુધારવો પડશે એવી પરિસ્થિતિ આજે સર્જાય છે. કાર્યક્રમ એમ કઈ રેલી રીતે આવેદન પત્ર આપવાનું હતું, કલેક્ટર સાહેબ છે ને આપ્યું અને કલેક્ટર સાહેબે સરસ જવાબ આપ્યો, તમારું કામ થશે કે સરકારમાં રજૂઆત કરીશું કે છે. પણ આ તમારા સંપ્રદાયનો મામલો છે ને એટલે તમારે અંદર અંદર સાધુઓને મળીને બધું પતાવવું પડે. અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ, કલેક્ટર સાહેબને રજૂઆત અમે કરી છે કે આજે અત્યારે વડતાલ સંપ્રદાય વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જે લંપટ સાધુઓ છે અને ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પણ જે બહેનો ઉપર ખૂબ દુષ્કૃત્ય આચરવામાં આવે છે, એ બધા સંતો આવા દુષ્કૃત્ય કરી રહ્યા છે છતાં પણ એના પર કોઈ પગલાં લેવામાં આવતા નથી અને બધા ગામોમાં ભેગા મળીને બધાએ આવેદન પત્ર રજૂઆત કરી છે. તો અમારી ગવર્મેન્ટને એ જ માંગ છે કે બધા આવા લંપટ સાધુઓને તમે ભગાવો અને આ દુષ્કૃત્ય કરે છે એ બધું અટકાવો અને અમારા આજે અમારે બહેનોને અને અમારા ભાઈઓને બધાને બહાર નીકળવા પર મુશ્કેલી બની રહી છે, કારણ કે સંપ્રદાયમાં અમારું નામ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. બધા એવું કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બહુ ખરાબ સંપ્રદાય, અમારે એવું સાંભળ્યું નીચે જોવા જવું, અમારે જે બહાર નથી નીકળી શકાતું કે અમારા ઘરના બધા તિલક ચાલુ કરવાનું બંધ કરી દીધું છે આ બધા સંતોના આવા દુષ્કૃત્યને કારણે. જે ખરાબ સંતો છે એ ખરાબ એ લોકોને દૂર કરો, એને ભગવા ઉતારી લો, અમારું એવું કહેવાનું છે એના ભગવા જ ઉતારી લો અને અમારા સંપ્રદાયને બચાવો.